કડી તાલુકાના નંદાસણ ગામ ખાતે આશરે અનુજાતિ સમાજના 300 થી વધારે ઘરોની વસ્તી ધરાવતા લોકો રહે છે। હાલમાં ચાલી રહેલ કોરોના મહામારી વચ્ચે તેમના અવરજવર કરવાના મુખ્ય રસ્તા ઉપર તેમજ તેમના આવેલા સ્મશાનમાં કાપેલા મરઘાના અવશેષો તેમજ ગંદકી જોવા મળે છે। આ બાબતે સ્થાનિક તેમજ સમાગમ સમાજના તંત્રી ભીખાભાઈ મકવાણા દ્વારા નંદાસણ ગામ પંચાયત તેમજ તાલુકા વિકાસ અધિકારી અને તંત્રને વારંવાર જાણ કરવા છતાં પણ તંત્રના અધિકારીઓ દ્વારા ગંદકીનો નિકાલ કરવામાં આવતો નથી તેમજ નંદાસણ ગામ પંચાયત દ્વારા કોઈ પણ જાતના પગલાં ભરવામાં આવતા નથી। તંત્ર જાણે ઘોર નિંદ્રામાં હોય એવું લાગે છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ લોકો રોગચાળાનો ભોગ બનશે તો તેની જવાબદારી કોની? તંત્રના કોઈ પણ અધિકારીઓને કામ કરવામાં રસ ન હોય તેવું લાગી રહ્યું છે। જો આ બાબતે નંદાસણ ગામ પંચાયત દ્વારા તાત્કાલિક નિકાલ કરવામાં નહીં આવે તો મહેસાણા જિલ્લા કલેક્ટરને 10 દિવસમાં આવેદન પત્ર આપવામાં આવશે તેવી સ્થાનિકો દ્વારા ચીમકી ઉચ્ચારાઈ છે। મળેલા મરઘા પીસાઓ કૂતરાઓ અને આખા ગામની ગંદવાળો ભણકર વાસતા ચોપાની અંદર નાખે છે અને રોગચાળો ફાટી નીકળે એવી ઘટના બની રહી છે। ગામ પંચાયત તથા સરકારી તંત્ર આ બાબતે કોઈ ધ્યાન આપતું નથી। વણકર સમાજનો હોવાથી મહાનુભાવો પધારવાના હોવાથી આ ગંદકી એ બહારના માણસો આવીને જોવે તો આ ગામનું નામ બદનામ થયું લાગે છે। જેથી કરી આરોગ્ય તંત્ર અને ગ્રામ પંચાયતના લાભકર્તા જે તે પદાધિકારીઓ આ રસ્તાનો કચરો આખા મહોલ્લાની આજુબાજુ જે કચરો નખાઈ રહ્યો છે એને તાત્કાલિક ધોરણે જ્યારે 1:10 સુધીમાં સાફસૂફી કરે એવી મારી ગામના નાગરિકો અને આરોગ્ય ખાતાને મારી નમ્ર વિનંતી છે કે જેથી કરી તાત્કાલિક આ ગંદકી બંધ કરાવે, નહીં તો ના છૂટકે અમારે સરકારશ્રીને આવેદનપત્ર આપવાનું રહેશે।